જૂનાગઢ યાર્ડમાં સોયાબીનની ટેકાના ભાવે ખરીદી શરૂ. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીનો થયો પ્રારંભ. ટેકાના ભાવે સોયાબીન વેચવા માટે ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટ્યા. ટેકાના ભાવે સોયાબીન વેચવા માટે 1200 જેટલા ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ માટે યાર્ડમાંથી રોજના 50 જેટલા ખેડૂતોને મેસેજ કરી ખરીદી માટે બોલાવવામાં આવે છે. ખેડૂતોને એક મણ સોયાબીનના 978 રૂપિયા જેટલો ભાવ અપાય છે. ખેડૂતોએ કહ્યું કે ખુલ્લી હરાજીમાં ઓછો ભાવ મળે છે, જ્યારે ટેકાના ભાવ સારા મળે છે. ખુલ્લી બજાર કરતા ટેકાના ભાવ વધુ મળતા હોય, જેમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આ વખતે સોયાબીનનું બમ્પર વાવેતર થયું છે. સોયાબીન વાવવામાં ખર્ચ ઓછો અને ઉત્પાદન સારું મળે છે, તેથી હવે ખેડૂતો સોયાબીનના પાક તરફ વળી રહ્યા છે. રાજકોટમાં સરકારી અનાજનો જથ્થો ઓછો આવતા મુશ્કેલી. રાજકોટ શહેરની સસ્તા અનાજની દુકાનોમાં રાશનનો પૂરતો જથ્થો ન હોવાનું સામે આવ્યું. શહેરની 20 જેટલી દુકાનોમાં ગત મહિને ઘઉં, ચોખા સહિતના અનાજનો પૂરતો જથ્થો નથી મળ્યો. ગત મહિને 100% રૂપિયા ભર્યા હોવા છતાં માત્ર 30% જથ્થો પહોંચ્યો. તો બીજી તરફ પુરવઠા વિભાગ દ્વારા તુવેરદાળના 50% જથ્થાની જ ફાળવણી કરવામાં આવે છે, જેથી લાભાર્થીઓને અનાજ વિના ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. આ મામલે સંબંધિત અધિકારીઓને જાણ કરાઈ છે, ત્યારે સસ્તા અનાજની દુકાનોમાં સમયસર પૂરતો જથ્થો પહોંચાડવા માટેની માંગ ઉઠી છે. રાજકોટ શહેર ઉપરાંત અમુક ગ્રામ્ય વિસ્તારોની દુકાનમાં પણ જથ્થો સમયસર પહોંચતો નથી, જેના કારણે ગ્રાહકો તેમજ રેશનિંગની દુકાન ચલાવનારા વ્યક્તિઓ વચ્ચે ઘર્ષણ પણ થાય છે. ફેર પ્રાઇસ એસોસિએશન દ્વારા સમગ્ર મામલે સંબંધિત અધિકારીઓને જાણ પણ કરવામાં આવી છે, પરંતુ ઉપરથી જથ્થો મોડો આવતા હોવાના કારણે ગોડાઉન સુધી જથ્થો પહોંચવામાં વાર લાગે છે. દાહોદમાં નકલી અને મામલે પોલીસે કાર્યવાહી કરી 6 મહિનાથી ફરાર આરોપીઓના ઘરે તેમજ જાહેર સ્થળોએ નોટિસ લગાવી. દાહોદમાં નકલી એને મામલે પોલીસે કાર્યવાહી કરી હતી. છેલ્લા 6 મહિનાથી ફરાર આરોપીઓના ઘરે તેમજ જાહેર સ્થળો પર નોટિસ લગાવવામાં આવી. પ્રકરણમાં પ્રારંભથી જ ફરાર એવા 2 લોકો સામે પોલીસે 82 અનુસાર જાહેરનામું પ્રસિદ્ધ કરીને તેઓને ભાગેડુ જાહેર કર્યા હતા. એટલું જ નહીં, તેમના ઘર તેમજ ઘરની આસપાસ તેમજ રેલવે તેમજ બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર ભાગેડુ હોવાની ફોટોની સાથે નોટિસો પણ ચોંટાડવામાં આવી. બંને 1 માસમાં પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો બંનેની મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી કરાશે. બિલ્ડર કુતબી રાવત અને જમીન દલાલ રામુ પંજાબીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. 20 ડિસેમ્બર સુધીમાં હાજર નહીં થાય તો તેમની મિલકત ટાંચમાં લેવામાં આવશે. નકલી એને હુકમો બનાવવામાં રામુ પંજાબીની મુખ્ય ભૂમિકા હતી. મે મહિનામાં પહેલી ફરિયાદ દાખલ થતાં જ બંને ફરાર થયા હતા. ભૂમાફિયાઓએ જમીનોના નકલી એનેના હુકમો તૈયાર કર્યા હતા. નકલી હુકમોના આધારે સરકારના કરોડો રૂપિયાના પ્રીમિયમની ચોરી કરી હતી. દાંતાથી 2 બોગસ તબીબો અને દવાખાના પકડાયા. નકલીઓના રાફડા વચ્ચે બનાસકાંઠાના દાંતાથી બોગસ તબીબો અને બોગસ દવાખાના પકડાયા છે. બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં એસઓજી અને આરોગ્ય વિભાગની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. દાંતા તાલુકાના બામોદરા ગામે 2 બોગસ તબીબોના દવાખાના બંધ કરવામાં આવ્યા. ખુશી ક્લિનિક અને વાઘેશ્વરી દવાખાનાના બોગસ તબીબ સામે કાર્યવાહી કરાઈ. મનુભાઈ રાવળ, જશવંત સોલંકી અને પ્રભાજી ઠાકોર સામે કાર્યવાહી કરવામાં આવી. સાથે જ દાંતા તાલુકાના THOએ જણાવ્યું કે જો ફરી દવાખાના ખોલશે તો ફરી કાર્યવાહી કરવામાં આવશે. મનુભાઈ રાવળ, જશવંત સોલંકી, પ્રભાજી ઠાકોર સામે SOG પોલીસ તથા આરોગ્ય વિભાગે કાયદેસરની કાર્યવાહી કરી ત્રણેય લોકોને હડાત પોલીસના હવાલે કરતા ધોરણસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે નવાઈની વાતો એ છે કે આ કાર્ય થયા બાદ રિયાલિટી ચેક કર્યા હતા, જેમાં ખુશી દવાખાનાના શટર બંધ હતું, એકમાત્ર તાળું મારેલું હતું. દવાખાનામાં મેડિકલ વેસ્ટ જ્યાં ત્યાં પડેલું જોવા મળ્યું હતું અને એલોપેથિક દવાઓ પણ કેટલાક પ્રમાણમાં જોવા મળી હતી, જે દર્દીઓ માટે મોટી સંખ્યામાં ખાટલા પાસે પાથરેલા જોવા મળ્યા હતા અને ગંદકીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જામ ખંભાળિયા અને દાહોદમાં આધાર માટે લોકો બન્યા નિરાધાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયામાં મામલતદાર કચેરી ખાતે આવેલા આધાર કેન્દ્રમાં આધાર કાર્ડ કઢાવવા માટે લોકોને હાલાકી પડી રહી છે. આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે વહેલી સવારથી જ લોકો કતારમાં જોવા મળ્યા. આધાર કાર્ડ અપડેટ કરાવવા તેમજ EKYC કરાવવા માટે ધક્કા ખાવા પડે છે, છતાં પણ આધાર કાર્ડ કઢાવવા માટે ટોકન નથી મળતું. રોજના 40-50 ટોકન ઇસ્યુ કરવામાં આવે છે અને અરજદારની સંખ્યા વધુ હોવાના કારણે લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે. ત્યારે લોકોની માંગ છે કે આધાર કાર્ડ સેન્ટરોનો વધારો કરવામાં આવે, જેથી લોકોને મુશ્કેલી ન થાય. તો આ તરફ દાહોદમાં પણ જામ ખંભાળ્યા જેવા દ્રશ્યો સામે આવ્યા. આધાર કાર્ડ કઢાવવા તેમજ ફેરફાર કરાવવા માટે અત્યારે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે. આધાર કાર્ડ કઢાવવા માટે વહેલી સવારથી ગ્રામીણ વિસ્તારમાંથી આવતી ગરીબ પ્રજા પોસ્ટ ઓફિસ ખાતે બાળકોને લઈને વહેલી સવારે 3 વાગ્યાથી લાઇનમાં લાગે છે, પરંતુ જવાબદાર તંત્ર નવીન આધાર કાર્ડ કઢાવવા માટેની અન્ય સુવિધા તાલુકા પંચાયત તથા નગરપાલિકામાં ચાલુ કરતી નથી,
જેથી ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી ગરીબ પ્રજાને પોતાની ખેતી તેમજ મજૂરીનું કામ છોડી રૂપિયાનો બગાડ કરી આધાર કાર્ડ કઢાવવા આવવું પડે છે. પોસ્ટ ઓફિસની બહાર કાગળ આધાર કાર્ડનું કામ અન્ય જગ્યાએ થતું હોવાનું કાગળ પર લગાવેલું છે. રાજકોટમાં રામકથા શરૂ થતા પહેલા નીકળી પોથી યાત્રા. રાજકોટના રેસકોર્સમાં ભવ્ય રામકથાનો પ્રારંભ થયો. કથા શરૂ થતા પહેલા સવારે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. રેસકોર્સ મેદાનમાં પ્રસિદ્ધ રામકથાકાર પૂજ્ય મુરારી બાપુ રામકથાનો પ્રારંભ થયો છે, ત્યારે રેસકોર્સ ગ્રાઉન્ડમાં અયોધ્યાનગરી જેવો માહોલ ઉભો થયો. મેદાનમાં ભવ્યાથી ભવ્ય અયોધ્યાનગરી ઉભી કરવામાં આવી. રામકથા શરૂ થાય તેની પહેલા પોથી પૂજન વિધિ કરવામાં આવી. ત્યારબાદ શહેરના વિરાણી ચોકથી લઈને રેસકોર્સમાં બનાવવામાં આવેલી અયોધ્યાનગરી સુધી પોથીયાત્રા યોજવામાં આવી. મુરારી બાપુ અને સ્વામી પરમાનંદજીએ પોથીયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું, જેમાં 5,000થી વધુ લોકો જોડાયા. વિશાળ શોભાયાત્રામાં હાથી, ઘોડાગાડી, ખુલ્લી જીપ, લોકોના નૃત્યએ આકર્ષણ જમાવ્યું. પોથીયાત્રામાં વિન્ટેજ કારનો કાફલો પણ જોવા મળ્યો હતો. એમાં પણ સૌથી વધુ આકર્ષણ ભગવાન રામની પ્રતિકૃતિએ જમાવ્યું. અયોધ્યામાં બિરાજમાન રામલલાની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. શહેરના રાજમાર્ગો પરથી જ્યારે આ પોથીયાત્રા પસાર થઈ ત્યારે સૌ કોઈ રામલલાની પ્રતિકૃતિ જોઈને નતમસ્તક થઈ ગયા. પોથીયાત્રા દરમિયાન કેસરીયો માહોલ જોવા મળ્યો. ઠેર ઠેર જય શ્રી રામના નારા લાગ્યા. પોથીયાત્રામાં રાજકોટ શહેરના મેયર, ધારાસભ્યો, સાંસદ, સભ્ય સહિતના નેતાઓ જોડાયા હતા. 12 વર્ષ બાદ રાજકોટ શહેરમાં પૂજ્ય મોરારી બાપુની રામકથા યોજાઈ રહી છે. ગુજરાત બન્યું ઠંડુગાર. તાપમાન 12.2 ડિગ્રીએ પહોંચતા ધ્રુજ્યા ગુજરાતીઓ, હજુ ઠંડી વધશે. નવેમ્બર અંતમાં હવે શિયાળાએ તેનો ઓરિજિનલ મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. રાજ્યભરમાં શિયાળો જામતા ગુજરાત ઠંડુગાર બની ગયું છે. ગુજરાતભરમાં તાપમાનમાં ઘટાડો થતાં સવારે અને મોડી સાંજે ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે બપોરનું તાપમાન પણ નીચે જઈ રહ્યું છે. ગુલાબી ઠંડીની વચ્ચે ગુજરાતીઓ હવે કડકડતી ઠંડીમાં ઠરી રહ્યા છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો થયો છે. રાજ્યમાં તાપમાનનો પારો 12.2 ડિગ્રીએ પહોંચી ગયો છે. 12.2 ડિગ્રી સાથે ગુજરાતનું નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું, જ્યારે સીઝનમાં પહેલીવાર અમદાવાદનું તાપમાન 16 ડિગ્રીએ પહોંચ્યું. હાલમાં રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ગુજરાતમાં કાતિલ પવનો ફૂંકાઈ રહ્યા છે, જેની અસરથી પારો ગગડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ સુધી વાતાવરણ સ્થિર રહેશે. લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ સામાન્ય ઘટાડો નોંધાઈ શકે છે. પવનની દિશા બદલાતા ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે, એટલે આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેજો. સુરેન્દ્રનગરમાં ગુનાખોરી રોકવા પોલીસનું કોમ્બી. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારોમાં પોલીસ ટીમ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. વધી રહેલા ગુનાખોરીના બનાવો રોકવા તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જળવાઈ રહે તેવા હેતુથી ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર, વઢવાણના અલગ અલગ વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું. કારમાં બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો સહિતના ટ્રાફિકના નિયમોને ખુલ્લેઆમ ભંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ કોમ્બિંગમાં LCP એ ડિવિઝન, બી ડિવિઝન પોલીસ, જોરાવરનગર તેમજ વઢવાણ પોલીસ મથકના PI, PSI આ સહિતનો સ્ટાફ જોડાયો હતો.